વિષય દોષથી જે કર્મનું બંધન થાય છે, વિષય દોષથી કર્મનું જે બંધન થાય છે એ એવા કેવા સ્વરૂપનું હોય છે? એ કોણ, એ કયા સ્વરૂપનું થાય છે? જાનવરના સ્વરૂપનું. જાનવરના સ્વરૂપનું વિષય પદ જ જાનવર પદ છે. વિષય પદ જ જાનવર. પહેલા તો હિન્દુસ્તાનમાં નિર્વિષય વિષય હતો. છોકરા પુત્ર દાન પૂરતો હતો. લગ્ન કરે પણ શરત એટલી કે પુત્ર દાન કે બે પુત્ર દાન. અમુક મોટા માણસ, હા મોટા ધર્મિષ્ઠ માણસ, બીજા બધા વિષય પોતે જ પાછળતા છે. વિષય વિષયમાં ફોટા લે તો કેવા લાગે? માણસે વિષય વિષય ભગવતા હોય તો ફોટો લે તો કેવા લાગે? જનાવર જેવા. જનાવર જેવા લાગે. જનાવર જ છે, જનાવર છે. સારું છતાં રાજા ને બંધ રહેશે નીકળે. ભાન નો રે. ફોટો લેશે કેવો દેખાશે? ન ભાન નો રે. મોહ. એ મોહ છે. બેભાન પણ છે. બેભાન. હા તો અમે વાત કરી, બાકી આવી વાત કોઈ કરે જ નહીં. કોઈ ક્યાંય ન મળે. ફોટા લે એવું ખ્યાલ આવે ને? આવું કોઈ સાથે વૈરાગ આવે. જ્ઞાની પુરુષ ના વાક્યો વિષય ના વિરેચન કરનારા છે. કેવું છે? વિષય નું વિરેચન કરનાર. વિરેચન ના કરાવતા હોય તો જ્ઞાની પુરુષ ને વિરેચન. વિરેચન વિષય ને વિરેચન ના કરાવતા હોય જ્ઞાની પુરુષ જ નહીં. કેવા પ્રકારે વિરેચન કરાવે? વિષય નું વિરેચન કેવા પ્રકારે કરાવે? શું કેવા? વિષય નું વિરેચન કરાવે કયું ને આપે? જ્ઞાની પુરુષ ના વાક્યો વિષય નું વિરેચન કરાવે. વિષય બંધ થઈ જાય. ખબર તો વિષયો બંધ થતા જાય. લાખ લાખ હોતા ચોપડી હોય તો કશું ના મળે. ચોપડી માંથી મળે જ નહીં ને. ચોપડી માં વસ્તુ જ ન હોય ને. એ તો એનું 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 રહસ્ય શું? જ્ઞાની પોતે નિર્વિષય થયા હોય માટે એમનું વાક્ય આવું અસરકારક થઈ શકે ને? વાક્ય બહુ જબરદસ્ત છે, જોરદાર. હાજી વિરેચન કર્યું ના જાણ કે ભાઈ કે જુલાબ આપવાનું છે કે શક્તિ છે. શબ્દોમાં એટલું બળ હોય છે. બળ કયા? બળ જ્ઞાની નું બળ એ કયા ક્યાંથી કઈ રીતે પ્રાપ્ત થયું હોય? એ શબ્દ વચન બળ જ્ઞાની ને કઈ રીતે પ્રાપ્ત થયું હોય? શું આટલું બધું વિરેચન થઈ જાય એવું વચન બળ તમારું થાય તે શેના કયા આધારે થાય? પોતે નિર્વિષય હોય તો થાય. નહીં તો વિષય નું વચન બળ હોય ને. મન વચન કયા થી સંપૂર્ણ રીતે નિર્વિષય હોય ત્યારે વિરેચન થાય નઈ ને. વિરેચન ન થાય ઉલટા વિષય વધારે વધારે. એવું તો ઉપદેશ આપવા જાય વિશે વધે જાય. દાદા વિષય ભોગવવાનું એમાં મન થી ભોગવવું અને જે શરીર થી ભોગવવું એમાં બે ના કર્મ શેમાં વધારે ગાઢ શેમાં પડે? મનમાં મન થી ભોગવે તે એમાં વધારે પડે. પણ એ જયારે જયારે શરીર થી ભોગવવાની સ્થિતિમાં આવે ત્યારે મન થી તો ભોગવાઈ ગયેલું હોય જ ને દાદા? જયારે સ્થુલમાં ભોગવવાનું આવે ત્યારે મન થી તો ભોગવાઈ જ ગયું હોય ને પેલા? મન ભોગવે ના ભોગવે. શું ભોગવે એ કઈ રીતે દાદા? એને હવસખોરી કહેવામાં આવે છે. શું કહેવાય? હવસખોરી. એને આપણી ભાષામાં શું કહે છે? હવસખોરી. ના ભોગવે, ખાલી દેહ જ ભોગવે, મન ના ભોગવે. હવે શબ્દ સાંભળેલો છે? સાંભળેલો છે. વધુ પડતા વિષય માણસ હોય એને એમ કહેવાય કે હવસખોરી. વધુ પડતા હવસખોરી એટલે મનનું ઠેકાણું હોય ના હોય તો પણ મન ક્યાંય હોય ને હવસખોરી થતું. હાજી એ નુકસાન બહુ ના કરે. પેલું બહુ નુકસાન કરે મન એટલે હવસખોરી વાળું નુકસાન ના કરે. તો દાદા ખાલી મન થી ભોગવતો હોય એ વખતે કર્મ બંધ ગાઢ પડે
અને મન અને વચન કાયા બંને સાથે, મન અને કાયા બંને સાથે હોય તો એનું કર્મ કેવું પડે દાદા? મન મન જો આવ્યું તો બધું કરવું. એટલે કેટલાક ના તો મન મન ને દેહ ને તે ચિત્તી બહુ ખરાબ. મન બધા ચિત્તી ભોગવે વધારે ખરાબ. કોક માણસ જવા દો ભાઈ, કોઈ માણસ બાકી પઠાણામાં હવાસ કરી બો. દાદા આરબ ને પઠાણી બધા એક જ ને? હે આરબ આરબ દેશો એ બધા એક જ ને? પઠાણ ને બધી એક જ જાત ને? બધી એક જ જાત બધી નજીક નજીક ના પિતરાઈ થાય. હાજી બધા પિતરાઈ થાય બધા. આપણે જેમ આ દક્ષિણી ને ઉત્તર ઉત્તર પ્રદેશ ના બધા થઈએ ને બધા પિતરાઈ થાય. ત્યાં હવસ કરી વધારે હોય એટલે ત્યાં તો નાગું ભરાય જ નહીં. અહીં નાગું ભરે તો વૈરાગ આવે, ત્યાં નાગું ભરે તો હવસ કરી થાય. પણ દાદા ત્યાં દાદા કાયદો બહુ દાદા મજબૂત હતા પઠાણામાં. દાદા કાયદો બહુ મજબૂત હોય, કોઈ પણ છોકરી પર નજર બગાડે તો દાદા એ સજા બહુ ઊંચી આપવામાં આવે છે. પઠાણામાં જે આરોપ આરોપ આ જે વિષય છે એ દરેક જીવમાં હોય છે ને દાદા, નાનાથી માંડી મોટામાં. તો એ ખાલી પુત્રદાન માટે જ હોય છે ને વિષય જે હોય છે, વિકાર અંદર ભરેલો નાનો જીવ હોય ત્યાંથી મોટા સુધીમાં પુત્રદાન જ હોય છે. પુત્ર કે પુત્રી ગમે તે પણ પુત્રદાન માટે, સંસાર આગળ વધારવા માટે, સંસાર વધવા માટે વેલો વધે. પણ દાદા એમાં મીઠાશ બધે કરતા વધારે છે દાદા. એમાં જે મીઠાશ જે માનેલી છે એકચુલી એ કયા આધાર પર માનેલી છે કે આમાં મીઠાશ વધારે છે? એ જેમ મીઠાશ એને લાગી ગઈ છે એટલે પછી બીજી કઈ મીઠાશ જોઈ નથી એટલે એને મીઠાશો બહુ લાગે છે. અને જોવા જાય તો ગંદવાડો વધારે, બધા ગંદવાડો ત્યાં છે. પણ એને મીઠાશ ની બેભાન પણ થઈ જાય છે એટલે ખબર નથી પડતી. જો ગંદવાડો સમજાય તો એનો મીઠાશ ઉડી જાય બધી. બધા માંસ ખાવાથી વિષય વધે? માંસ ખાવાથી? હા માંસ ખાવાથી વિષય વિષયના પર વધારે વધતો જાય. માંસ ખાવ જોકે એકંદરે જોવા જાય તો માંસાહારી કરતા આ શાકાહારી વધારે વિષય હોય. શાકાહારીમાં કયો ખોરાક વધારે પડતો વિષય તરફ ખેંચે વધારે એનાથી ઓલી થાય? બધો આપણે શાકાહારી બધો જ ખોરાક, બધો ખોરાક દાદા. આમ માંસાહાર વિષય કરો, માંસાહાર કરતા આ શાકાહારી વધારે વિષય હોય. શાકાહારી વધારે વિષય હોય. કબૂતર માંસાહારી બહુ વિષય ના હોય તે બધા ઠંડા હોય વિષય બહુ ના ખાય. દાદા આમાં શું કરવું જોઈએ, કયો ખોરાક લેવો જોઈએ શાકાહારીમાં કે એમાંથી અલિપ્ત રહી શકાય, થોડું આમ પુષ્ટિ મળે? આ ચિકાસ વાળો સ્નેહી ખોરાક ખોરાક ના લેવો જોઈએ. ચિકાસ વાળો ખોરાક ના લેવો, સ્નેહી ખોરાક સ્નેહલ ખોરાક ના લેવો જોઈએ. ઘી દૂધ માખણ તેલ. દાદાજી આ દેવ લોકો તો પુત્રનો એમના તો પુત્રનો કોઈ સવાલ નથી રહેતો ને, જે દેવ ગતિમાં છે ત્યાં તો પુત્રનો સવાલ રહેતો નથી ને, તો એ લોકો પણ વિષય તો ભોગવે જ છે ને દાદા? આવો વિષય આવો વિષય ના હોય. આ તો ગંગાડો કરતો છે, આ તો કઈ દેવ ઉભો ના રહે. આ તો ફોટો પડે પાડે તો ગંગાડો દેખાય. એક રાજા વિષય કરતો હોય તે ફોટો પાડે એકડે હારો દેખાય, કૂતરો કૂતરી જેવો દેખાય ને શાકાહારી ને વધારે વિષય છે એ જગત ને સીધી સમજાય. હિન્દુસ્તાન એકલો જ વધારે વિષય છે, વિષય માં વધારે જો વધારે હોય તો હિન્દુસ્તાન એકલો જ. હિન્દુસ્તાન પરદેશી ને વગોવે છે, હિન્દુસ્તાન પરદેશી ને વગોવે છે.
એ લોકો વધારે છે એમ, પરદેશ ના લોકો. ના એનું કામ આપડે છે એવું છે, એવું છે કે રોજ વિષય ના નથી હોતા આપડે રોજ આપડા લોકો. આ તો જાનવર જ જોઈ લો ને, એક જતા જાનવર જ જોઈ લો ને. એ લોકો ને એવો રોજ નથી, એ મહિના બે ચાર વખત, બે ચાર વખત, કારણ સહજ પરિણામ ને. ગાયો બેસે ને પેચ અને એનો ખોરાક જ એવો નઈ ને, ઉત્તેજિત નહી ને. આ વાઘ સિંહ બધા બહુ વિષય ના હોય, બહુ મોંસાહારી ખરા ને. અને આ છે તે કબૂતર મોંસાહારી નહીં, તે બહુ વિષય હોય. કબૂતર એના જેટલું વિષય નહીં કોઈ, કબૂતર એક કોઈ જનાવર કબૂતર જેટલું વિષય નહીં. એક કોઈ જનાવર કબૂતર જેટલું, કબૂતર ના જેટલું વિષય નહીં. કારણ કે બધું આ શાકાહારી અને વાઘ સિંહ ને એ વિષય નહીં પડી ને. હા આ તો દાડા બે બે ત્રણ વખત શાકાહારી જો જાનવર કે જાનવર શાકાહારી કેવું છે. કુદરતી કેવું મળે છે, કારણ કે લોહી ગરમ હોય શાકાહારી, લોહી ગરમ હોય, લોહી ગરમ હોય. એક તો ગરમ લોહી અને ગરમ પ્રદેશ, પછી હિન્દુસ્તાન દેશ શું કરે વિચારો. તો માંસાહારી લોહી ગરમ ન હોય એટલું, માંસાહારી લોહી ગરમ ન હોય એટલું ઠંડુ હોય, ઠંડુ હોય. વાઘસિંહ વાઘસિંહ ઠંડા હોય બિચારા, મોસાર કે. મારી મારી તો ઊંધી હતો, હું તો ઊંધું આવી બેઠો હતો. અને બકરા માંસાહાર ના કરે તે હું બહુ હોય ભાઈ. હા તો બહુ સમજવા જેવું જગત બહુ. દાદાજી આ મન નો જે વિષય ઉભો થાય છે અને જે શરીર નો વિષય ઉભો થાય છે, એ બે માં જોરદાર કોને, આપણે કોની પર સહેલાઈથી કાબુ મેળવી શકે, અને બે માં જોરદાર કયું? શરીર નો વિષય ઉભો થાય તેને ગણકારી ના શકાય, ચાલે. મન નો વિષય ના થયો જોઈએ, મૂળ ના ચાલ્યું. આ લોકો શરીર ના વિષય છેતરાય છે લોકો બધા, પણ શરીર નો વિષય, શરીર ના લીધે છેતરાય છે લોકો. એમાં છેતરાવાનું કોઈ કારણ નથી, મન મનમાં ના રહેવું જોઈએ, મન ચોખ્ખું થવું જોઈએ, વિષય નિવૃત્ત થઈ જવું જોઈએ, મન નિવૃત્ત થઈ જવું જોઈએ. તો પછી મન નિવૃત્ત થાય તો પછી પેલું ઓટોમેટિક થાય જ ને. હા મન મન જો મન ખલાસ થઈ ગયું હોય વિષય માંથી તો પછી શરીર નું આવે જ નહીં ને. ના એવું શરીર તો ખોરાક ના વધે સહજ પડે ને, શરીર મસ્તાન રહે થયા કરે, એ કઈ એની મસ્તાની આપણને હેરાન ના કરે. જો સમજદાર માણસ હોય તો હેરાન ના કરે. એટલે કોઈ પણ જાતો મન મન ખલાસ થઈ ગયું હોય વિષય સંબંધી છતાં એ સ્થૂળમાં એનું રૂપક આવી શકે, સ્થૂળમાં બહુ હોય. દાદા એમાં આ પૂર્વજન્મના કઈ પૂર્વજન્મના સંસ્કાર આમાં કઈ દાદા ભાગ ભજવે? પૂર્વજન્મ સંસ્કાર ને લઈને ચાલે છે ને બધા, પૂર્વજન્મના સંસ્કાર ને લઈને. આ તો મનનો વિષય ને સિંહ ને શરીરના વિષય ની વાત છે. શું કે છે, શરીરમાં કે છે નાના છોકરાને જોયો ને શરીરમાં, એક એને મનમાં વિચાર નહીં હોતો એને વિષયનો, શરીરમાં કેવો ટાઈટ થઈ જાય છે. હાજી એ ટાઈટ નુકસાન કરનારું નથી, મારું શું કહેવાનું છે, એ આપણા મહાત્માઓ અવરું સમજે છે. આ ટાઈટ જ નુકસાન કરે છે. નાના છોકરાને તમે જોયા નથી? જોયા. એને મનમાં ના હોય વિષય. હાજી એટલે એનો દોષ નથી, એ તો ખોરાક સારું દૂધ પીવું હોય ને તો મજબૂત થાય, પણ એમાં મનમાં કશું નથી, એને લેવા દેવા નહીં. એટલે મૂળ બીજ તો મન થી જ શરૂ થાય, મન થી જ પડે. મનમાં હશે તો જ એ સંસાર છે વિષય છે, નહીં તો વિષય નથી. જો મન થી ભોગવે રે ભાવજી ભોગવે, એ ના થાય તો મન ના જાગે. તેથી આપડા લોકો શું કરેલું, ખોરાક એક જ નાખો તો એ જાગે નહીં. શું
આ બધી વાત બહુ ઝીણી વાત, બહુ તમને બહુ વાર લાગશે સમજાતો. એ મનમાં જાય, મન ઉભું થાય, શું થાય એટલે પછી આપડા લોકો શું કર્યું કે ખોરાક ને બંધ કરો, ખોરાક ને બંધ એટલે આવું થાય નઈ, એટલે મનમાં થાય નઈ. તમને સમજાય વાત? એટલે એ લોકો ની વાત ખોટી છે, તમને સમજાય છે? ગભરામણ થાય બને એવું, બને એવું નઈ, 100% વાત, 100% બને. ડોક્ટર સમજાય એવી વસ્તુ નથી, આ બધી બહુ ઝીણી વાત છે. ડોક્ટર ક્યાંથી સમજી શકે? તેથી જ આપણા લોકો ખોરાક બંધ કરે, દૂધ બંધ કરે, ડાયટ ટેસ્ટ ના આવે એટલા માટે, અને ત્યાર પછી મનમાં આવે છે. ખાંડ નાખી આવે છે જ્યાં વિચારશીલ માણસ જ નથી, જેને વિચાર જ નથી આવતા. કે જાનવર જેવા માણસ છે ત્યાં હવસ કરી હોય, શું હોય? એટલે જાનવર જેવા કહેવાય ને, એટલે જાનવર જેવા કહેવાય. હિન્દુસ્તાનમાં ના હોય, કોક જ હોય. બધા આરબ ના એ બધા આરબ અને આફ્રિકામાં વધારે, આ બાજુ આફ્રિકા મિડલ ઇસ્ટ માં વધારે. જે હવસખોર હોય એ નરકે જવાના, એ નરકે જાય બધા? કોણ? જે હવસખોર હોય એ નરકે જાય? ના એવે નરકે જાય, એમને જાનવર માં જવાનું. જાનવર નરક માં લાગતું, જાનવર લાઈને જ જાત્ર જાનવર છે. આપ એવું કહો છો અણહક ના વિષયો નરકે લઈ જાય? અણહક ના વિષયો નરકે લઈ જાય, એમાં કસાય હોય ને? કસાય હોય ને? અણહક ના વિષયમાં હંમેશા એ હોય જ કસાય, એટલે મતમાં જવું પડે. આ ફેરવાય નહીં અગર પુરુષ કોઈ નહીં. આપણા દેશમાં પહેરે, અહીંયા આગળ પહેરે, પહેરા આગળ ફેરે તો આપણને ઉડતા વિષય ઓછો થાય, ઓછો થાય, એમાં વિષય વધે. તેથી કપડા પહેરાવવા પડે, હવે બધું આ બધું બધું વાત તો જાણવી પડે ને. હવે કોરી દેશ દારૂ પીવાથી વિષય વધે? દારૂ પીવાથી કશું શું વધતું નથી, શું વધતું નથી એના કઈ પછી બરકત વગર નું કશું કઈ હોય નહીં. તો એ વિષય ના વિચારો આવે છે, તમારે શું કરવું છે? પ્રભુજી આ સિવાય બીજું કર્યું જ નથી ને. અનંત અવતારે આ ના આ સેવન કર્યું છે, એટલે આગલા ભાવના સંસ્કાર ના એ જ છે. એને પડઘા પડ્યા કરે છે, પડઘા જ પડ્યા કરે છે. જ્ઞાનીઓ મળે તો એને છોડાવડાવે, છોડાવે ને છોડાવે ને ખીરી છોડાવે, કોણ છોડાવે? કોઈ ન છોડાવે, છૂટેલો છોડા. અને વિષય થી છૂટ્યો તો મુક્ત થયો જાણું. એકલો જ વિષય, એકલો જ છે બંધનમાં મોટો. ક્યારે કહેવાય વિષય થી છૂટ્યો? ક્યારે કહેવાય? વિચાર ના, વિચાર નહીં, વિચાર નો એક વિચાર ના, એક વિચાર ના. દાદા દશા ક્યારે આવશે? દાદા અમને દશા ક્યારે આવશે? અમને એ દશા ક્યારે આવશે કે વિચાર ના આવે? ક્યારે આવશે જોવા નઈ, આપડે ચાલ ચાલ કરો ને એટલે મારા ગામ આવશે. જ્ઞાની પુરુષ ને દેખાડેલો છે. દાદા વિષય માંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય, તમન્ના હોય, પછી એમાંથી આસ્તે આસ્તે નીકળી જાય. જે તમન્ના છે ને ત્યારે મેરેજ થાય, પણ વિષય ની કિંમત સમજી લેવી જોઈએ. ઉતરેલી દાળ ની કિંમત છે, ઉતરેલી કઢી ની કિંમત છે, પણ વિષય ની કિંમત નથી. કઢી ઉતરી ગયેલી હોય ને તેની કિંમત છે, વિષય ની કિંમત નથી. પણ જગત આખરે સમજાય એટલે તો શૂન્ય થયું.
જીરો શૂન્ય તો હારું શૂન્ય કરતા બની છે મારી માઇનસ જ છે માઇનસમાં બેગ જોવાની શક્તિ જ નથી ને કોઈ તેથી આ વિષય ચાલુ રહે છે ને જો આપથી ચાલક છે ને હાજી દાદા આ બધું સમજે એટલે બધું સમજે તો ને જ્ઞાની પુરુષ ની પાસે કોણ સમજાવે જ્ઞાની જે કોણ સમજાવે વિષય જાય તો મુક્તિ થાય અને બીજાનો પ્રભાવ પડે પડી બીજાનો વિષય લઈ રહ્યા બધું નિરખીને નવી યોજના તેથી જ પ્રભાવ લખે છે વિષય ઓછા થાય ત્યારે લોકો કહે ના ના વધી જાય કે છે ના વધે આ દેશ માં અમુક જગ્યાએ વધી જાય અહીં વધે મને પતો આપડે બેઠા છીએ અને બધા અહીં લોકો બધા પેલા નાગા બધા નીકળે તમને કહે કેટલી ઉંમર ના પાંચ ચાલી વર્ષની ઉંમર ના ઉપર ના ત્યાં કે છે પાછળ જોઈ જવું કે છે વાંખે ડાલી દેવું કે છે એટલે પુરુષો પણ શું હતો તકના તે વાંખે ડાલી દેવું કે છે ક્યારે ના ડાબુ ત્યાં કે 10-12 વર્ષના હોય નીકળે તો ના ડાબુ કે છે ઠીક છે વાણિયા ચેવ પછી મેં કોઈ સ્ત્રીઓ નીકળે ત્યાં મને ઉલટી થઈ જાય નીકળે તો ઉલટી થઈ જાય કે છે બીજા વાત ના કરશે કે છે વાત ના કરશે કે પુરુષો ને જોઈ શકીશ પુરુષો ભૂગી તો ઉલટી નહીં થાય મને એ મારે વાંચતો આપી દેવી પડશે મને વાડિયા જોડે બહુ ગમે વાડિયા નું ભૂજન જવા આવે ને મને બધા ગમે એકલ વાર હતો વાણિયા પછી મેં કહું વાણિયા નું પૂછ્યું વાણિયા મને જવાબ આપે મને આવું ગમે બધા પેટ ની વાત કઢાવી લે કરા અકલવાળો હોય તો જવાબ આપે ને આવે બાકી નો આપે.